ઓફ વડોદરા. વડોદરા શહેરમાં આવેલા ખોડિયાર ચાર રસ્તા નજીક આવેલા લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી ગઈ હતી. વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખાતે આવેલ ખોડિયારનગર ચાર રસ્તા નજીક આવેલા લાકડાના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના પગલે ફાયર લાશ્કરો સહિત વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખાતે આવેલ ખોડિયારનગર ચાર રસ્તા નજીક આવેલા ડીમાર્ટ પાસે જય ભવાની નામના લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં લાકડાનો સેન્ટિંગનો સામાન પડ્યો હોવાના કારણે આગ ઝડપથી પકડાઈ ગઈ હતી. જોતજોતામાં ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. ઘટના સ્થળે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે ગોડાઉનમાં લાકડાનો સામાન હોવાથી આગના પગલે ધુમાડાનું પ્રમાણ વધુ હોવાના કારણે ફાયર લાશ્કરોને આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. ગોડાઉનમાં આગ લાગતા વીજ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગોડાઉનનો વીજ પુરવઠો બંધ કર્યો હતો અને લાકડાના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં આગ લાગવાના કારણે આગ લાકડાના ગોડાઉન સુધી પ્રસરી ગઈ હોવાથી ગોડાઉનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે ખોડિયાલનગર ન્યૂ વીઆઈપી રોડ ડીમાર્ટની બાજુમાં લાકડાનું ગોડાઉન છે જય ભવાની કરીને, એમાં આગ લાગેલ છે. તો તાત્કાલિક અમે પાણીગેટ ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે રવાના થયા. અહીં આવ્યા તો બહુ ધુમાડા હતા, તો ભાઈ આગને કંટ્રોલ કરી, ભાઈ બહુ ધુમાડો હોવાના કારણે અમે એક્ઝોસ્ટ ફેન મંગાવ્યો પછી બીજી ગાડીમાં, અને સ્મોક બહાર કાઢ્યો છે અને અત્યારે કંટ્રોલમાં છે. લાકડાનું એટલે ભંગાર છે ટોટલી, લોખંડ લાકડો બધું જ. હા, સેન્ટરિંગનો ટોટલી સેન્ટરિંગ સામાન છે. નુકસાન તો અંદાજે કહ્યું નથી, પણ હશે. આગ લાગવાનું કારણ પાછળ ખુલ્લો પ્લોટ છે, એમાં આગ લાગેલી છે, એના કારણે અંદર ગોડાઉનો પ્રસરી છે આગ. અમારી પાણીગેટની બે ટીમો છે. હા, જીબી સ્ટાફ, પોલીસ સ્ટાફ.